પાટણ ભાજપ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવે ગરનાળાના જાહેર રોડ પર ખૂબ મોટા ખાડા પડવાના કારણે પાટણની જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખૂબ મોટા ખાડા હોવાના કારણે પાટણના શહેરીજનોના સાધનોને ખૂબ જ મોટું નુકસાન થાય છે, જેના કારણે શહેરીજનોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેમજ અહીં ખૂબ જ મોટા ખાડા હોવાથી શરીરને તેમજ કરોડરજ્જુના ભાગે દુખાવાનો સામનો કરવો પડે છે. અહીં વારંવાર પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકોને ગંદકીનો પણ સામનો કરવો પડે છે. આ મસ મોટા ખાડા પડવાના ઘણા સમય વીતી જવા છતાં પાટણ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા ખાડાઓનું સમારકામ કરવામાં આવતું નથી. પાટણમાં અનેક જગ્યાએ એક બે વર્ષમાં બનેલ રોડ રસ્તા પર ખાડા પડવાના કારણે રોડની બિસ્માર હાલત થઈ ગઈ છે. ખૂબ મોટા પ્રમાણમાં રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થતો હોવાથી આ રોડ રસ્તા એક બે વર્ષમાં તૂટી જાય છે. પાટણનો મુખ્ય પ્રવેશ દ્વાર, આગ જાહેર રસ્તા પર એસપી કચેરી, કોર્ટ સંકુલ, દવાખાનાઓ આવેલા હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં પાટણ શહેરીજનો રહે છે. પાટણ નગરપાલિકા દ્વારા સિમેન્ટ કોન્ક્રીટથી મોટા ખાડા પૂરવામાં આવે તેવી પાટણ શહેર કોંગ્રેસ સમિતિ વતી અમારી માંગણી છે. આજે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડાઓની અંદર ભાજપના ઊંધા ધ્વજ ફરકાવી વિરોધ કરવામાં આવ્યો છે. પાટણ ભાજપ શાસિત નગરપાલિકામાં પાટણના પ્રવેશ દ્વાર એવા રેલવે ગરનાળા વિસ્તારથી કોર્ટ તરફ જતા માર્ગ ઉપર ખૂબ મોટા ખાડા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે. તેમજ અહીંથી પસાર થતી પાટણની જનતાને કમર અને શરીરના દુખાવા છે અને ઓર્થોપેડિકના મોટા નુકસાન થવાનો ભય રહેલો છે. તો પાટણ ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો સત્વરે જાગે અને આ ખાડાઓ પુરાવે અને લોકોને રાહત આપે. આ ખાડાઓ વારંવાર માટી કોંક્રીટથી પૂરવામાં આવે છે. ખરેખર આટલા ઊંડા ખાડાઓ સિમેન્ટ કોંક્રીટથી પૂરવામાં આવે તો વારંવાર તૂટી ના જાય અને કર્મચારીઓને પણ વારંવાર મહેનત ના કરવી પડે. તો પાટણ નગરપાલિકાના સત્તાધીશો જાગે અને આ ખાડા સિમેન્ટ કોંક્રીટથી પુરાવે અને પાટણની પ્રજાને રાહત આપે. અહીંયા કોર્ટ, અહીંયા હોસ્પિટલો તેમજ પાટણનો પ્રવેશ દ્વાર હોય ખૂબ મોટા ખાડા પડ્યા છે, તેને સત્વરે સમારકામ કરાવી. અહીં ટ્રાફિકની સમસ્યા પણ ખાડાઓના કારણે વારંવાર રોજ થાય છે. તો આ ટ્રાફિક સમસ્યા માટે પણ પોલીસ પોઈન્ટ રેલવે ગરનાળા પાસે મૂકવામાં આવે તેવી પાટણ શહેર કોંગ્રેસ વતી અમારી માંગણી છે. હું કામ પબ્લિક બોલું છું. પાટણથી મારે કાયમ આ રૂટ ઉપર નીકળવાનું હોય છે. કમ્પ્લેટ બાઇક લઈને અહીંયાથી નીકળું છું કાયમ માટે. અમારે બે ત્રણ વખત આ ખાડા પર ડ્રિંક પડેલી છે અને એમાં પડતે પડતે બે વખત ભય પડતે પડતે રહી ગયેલા છીએ. એટલે સરકારે એવું કામ કરવાનું છે કે ખાડા હરખેથી પુરાય અને વ્યવસ્થિત રાખે પાટણ બધો સારું. રાજમાં છેલ્લા 20 વર્ષથી પાટણ વાડીને લોકોને ગમત ચાલે છે અને આ ભાજપને આ ભાજપના જે શાસક લોકોને કેમ ખબર પડતી નથી કે 30-30 વર્ષથી આ પાટણના રોડ રસ્તાઓ વારંવાર તૂટી જાય છે. મારે મેં નવા કરવાના એના નવા કરવા છતાંય પણ તૂટી જાય છે કે આ લોકોને કેમ સંજોગ નથી તરીકે ભ્રષ્ટાચાર કે ભ્રષ્ટાચાર જ કરવાનો. અને ભ્રષ્ટાચાર તો આ લોકોના એટલો વધી ગયો છે કે આ પબ્લિકને પણ ખબર પડી ગઈ છે. ચારે બાજુ મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને રોડ રસ્તા લોકોને જેમ સમજવા હોય જેમ જ્યાં પાણી ભરાતું હોય ત્યાં પણ સર્વે કરો, આ લોકોને કેમ કરતા નથી. અને જ્યાં વધારે પાણી ભરાતું હોય ડામ્બર રોડ તો તે આરસીસી કરવા જોઈએ અને પ્રજાને આ બધી સવલતો આપવી જોઈએ. અને વેરા પણ વધારી નાખ્યા છે તો વેરા વધારવો જોઈએ. તો એ પ્રમાણે પબ્લિકને આ પબ્લિકને